હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હું પણ મજામાં. જે માતાજી, જે મોંગલ, તો જો અત્યારે આપણે નાહી ધૂન થઈ ગયા છીએ કમ્પ્લેટ, ને આજ જાગ્યા હતા આપણે વહેલા, કારણ કે આજે છે મારા પપ્પાની તિથિ, કારણ કે નો એમ અને જો કારણ કે એમાં એવું હતું, રજાતી તો આપણે આજે વહેલા જાગ્યા, કારણ કે તિથિ હોય એટલે થોડું ઘણું વહેલું જાગવું પડે અને બધું કામકાજ હોય અને જવો તમે. અને કારણ કે આજે રાખેલો છે આપણે સત્સંગ હાલના ટાઈમે, અને હાડા તેને સત્સંગ ચાલુ થઈ જાય છે, તો જો આજે મારા પપ્પાની તિથિ હતી, તિથિ છે, તો તિથિ નિમિત્તે આપણે સત્સંગ રાખેલો છે. બસ બીજું તો કાંઈ નહીં, ને વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને મારે જવાનું છે આજે બહાર, મહેમાને આવવાના છે, અને બહાર તો કારણ કે થોડુંક કામ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ હું બહાર જવાનું, ક્યાં કઈ જગ્યાએ જવાનું અને હું કામ જવાનું, તો તમે વિડીયો જોઈજો તો તમને ખ્યાલ આવશે, કારણ કે થોડી ઘણી તૈયારી કરવાની છે એટલે તો આપણે ત્યાં જવાનું છે. બસ ચાલો, તો બીજું કાંઈ નહીં, તો હું હવે નીકળું અને હાલના સત્સંગ છે તો એ શીલુની સંભાળી લઈશે, ઈન કાવ્યા બે. હા, કારણ કે હાડા તેને સત્સંગ રાખી, હાડા તેને રાખેલો છે, હાડા તેને સત્સંગ રાખેલો છે, તો એ બધું સંભાળી લેશે. હા, કારણ કે બધાને જો હું કહી આવ્યો છું. બસ તો અમારું જો શીલુ, કારણ કે તૈયાર થઈ ગયા છે, સવારની તૈયારી કરી નાખી, એટલે કેમ કે આજે સત્સંગ રાખ્યો છે એટલે બપોરે રાંધીને ખાઈને કમ્પ્લીટ થઈ જવી, ને મહેમાને આવવાના છે એટલે એ મહેમાન આવે, જો રોકાય તો ભલે, ન રોકાય તો કાંઈ નહીં. તો પછી આપણે જો સત્સંગ હાડા તળનો રાખેલો છે, આપણે બધી કહી આવ્યા છીએ, અને મંડળ, આખું મંડળ છે, રાધા કૃષ્ણનું મંડળ છે, તો આપણે એ મંડળને કહી આવ્યા છીએ કે કાલે અમારા ઘરે સત્સંગ છે એટલે આવજો, એટલે એક દિવસ અગાઉ કહી આવ્યા હતા. એટલે આજે જો આજે આપણે હાડા ત્રણે રાખેલું છે એટલે હાડા ત્રણ પછી અમે તમને દેખાડશું, સત્સંગ છે એટલે અમે તમને દેખાડશું. હા, એ વિડીયોમાં આવી જ જાય છે બધું, કારણ કે કન્ટિન્યુ વિડીયો જોજો તો આપણે સત્સંગે તે લેશું બ્લોગમાં. બસ બીજું તો કાંઈ નહીં, તો હાલો મારે જવું છે બાય, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો, તો અત્યારે આપણે પિત્તલ પર જઈ રહ્યા છીએ, અને કારણ કે કોમ્બો નક્કી કરવાનો છે, શેરવાની નું વરસ અને ધ્યાન કરવાનું છે, તો બસ જો જઈ છીએ અત્યારે પિત્તલ પર, તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને ન્યા જઈને બધું બતાવીશ કે કઈ રીતનું ત્યાં કલેક્શન છે, તો ફૂલ વિડીયો જોઈએ તો તમને કલેક્શન બતાવીશ. હાલો, તો હાલો, તો જો અત્યારે આપણે આવી ગયા છીએ પિત્તલપર ગામમાં, અને જો અત્યારે આપણે કારણ કે અમારો ભાઈને તૈયાર કરવાનો હતો વરરાજાને, તો જો બધું તૈયાર કરવા આવ્યા છીએ, જોવા છે કેટલો મસ્ત શોરૂમ છે, જોઈ શકો છો તમે, કારણ કે કલેક્શન જ એટલું છે અહીંયા, જોઈ શકો છો તમે પિત્તલપર. દુકાનનું નામ છે ચામુંડા, પિત્તલપરની અંદર એન્ટર થતા જ આવે છે, જોઈ શકો તમે. બ્લેઝર છે, શેરવાની છે, વેસ્ટર્ન છે, જોઈ શકો છો તમે, કારણ કે એટલી મસ્ત મસ્ત આઈટમ. અને જો આ નીચે પણ જો કેટલી સણિયાસોળી છે, જો તમે માગો એવી તમને સણિયાસોળી પણ મળી જાય છે અહીંયા, એટલી મસ્ત મસ્ત સણિયાસોળી છે, બહુ બહુ વસ્તુ અને સસ્તું અને સારું, અને 4000માં કોમ્બો આપે, આખો ચાર વસ્તુ આવે, જોઈ શકો તમે, જો આ બધી સણિયાસોળી છે, જુઓ, કારણ કે ક્યાંય બીજે જવું જ ન પડે, એક વખત અહીંયા અંદર એન્ટર થઈ જાય એટલે બીજે ક્યાંય જવું ન પડે, તમને બધું બતાવું તમને. અને સણિયાસોળી બતાવું તમને, જો મસ્ત મસ્ત સણિયાસોળી, કારણ કે અમારા ગામથી આવું નજીક જ થાય છે, તો આપણે અહીંયા આખો કોમ્બો પેક કરાવવાનો છે, અને 4000માં કોમ્બો આખો, જોઈ શકો છો તમે સણિયા છે, જો આ પીઠીની સણિયા સોળી છે, જોઈ શકો તમે. આ રીતનું કંઈક છે કલેક્શન, અને દુકાનનું નામ તમને બતાવો હમણાં. અને આ ભાઈ જો શેઠ છે, તમારું નામ શું છે? ભાવેશભાઈ, મહેશભાઈ, દુકાનનું નામ ચામુંડા. અને અમારા જો રાહુલભાઈ ને બધા અમારે વરરાજાને તૈયાર કરે છે, કમ્પ્લીટ થઈ ગઈ છે શેરવાની, તો અમારો મુકેશભાઈ છે, એને કમ્પ્લીટ કરવાનો છે મુકેશભાઈ ને. બસ તો બીજું તો કાંઈ નહીં, કારણ કે એટલું કલેક્શન છે કે એમ જોઈને જોઈને થાકી ગયા છે,
સણિયા સોળી કોઈ પણ વસ્તુ માગો તેમી, કારણ કે આપણે અંદર એન્ટર થાય એટલે ક્યાંય બીજે જવાની કોઈ જરૂર જ નહીં. બસ તો બીજું તો કાંઈ નહીં હાલો, અને કારણ કે અમને તો અહીંયા વસ્તુ ગમી અને બહુ મજા આવી, કારણ કે બહુ મસ્ત વસ્તુ બધી રાખે છે. જો આ સાઈડ પણ સણિયા સોળી જોઈ શકો તમે, જો અને હું તમને શેરવાની બતાવું, વિડીયોમાં બના રહેજો, જુઓ તમે કલેક્શન જુઓ. જો કેટલી મસ્ત મસ્ત છે જોઈ શકો તમે, અલગ 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 બધી છે. આ તો ખાલી ડેમો પીસ છે, બાકી તમે આમાંથી પસંદ કરો એટલે એ તમને હાવ કમ્પ્લેટ આપી દઈ. આ ડેમો પીસ છે, બધા જે કાંઈ બતાવી બધા ડેમો પીસ છે. જો આ પેટર્ન નું નામ છે રાજા રાણી, જોઈ શકો તમે. અને 4000 માં કોમ્બો કમ્પ્લેટ બેહાડીને આપે, અને બહુ મસ્ત મસ્ત અહીંયા છે, કારણ કે અમારા બબુલભાઈ કઈ જો એવું છે. અમારા વરાજાભાઈ ખીજાઈ ગયા છે, કારણ કે એને એ તૈયાર કરવાના છે વરાજાભાઈ ને. બસ હાલો તો વિડીયોમાં બનાવી દેજો, આપણે બતાવી પછી. જો હું નીતિનભાઈ અત્યારે ચા પીવા નીચે આવ્યા છે, મુકેશભાઈ ને રાહુલભાઈ ની જો અમે ચામુંડા ક્લોથમાં જોવે છે, કોમ્બો તૈયાર કરે છે, અને એમની જો હું નીતિનભાઈ ચા પાણી પીવા આવ્યા છે. નીતિનભાઈ ચા પાણી પીધી, નીતિનભાઈને કારણ કે ચા પાણી વગેરે હાલે નહીં, પણ બીજું તો કાંઈ નહીં. અમારે જો મુકેશભાઈની કોમ્બો તૈયાર કરે એટલે અમારે નીકળવાનું છે, કારણ કે જો બહુ મસ્ત મસ્ત વસ્તુ છે. અને અંદર એમ જો આમ વસ્તુ જોઈને જોઈને કંટાળી ગયા, તો જો એમ અત્યારે નીચે વ્યા ચા પાણી પીવો, ચાલો વિડીયોમાં બનાવી દેજો. તો જો અમારે ભાઈ સ્પેશિયલ ચા બનાવે છે અમારી આટું, જુઓ તમે આજુ બાજુ માર્કે જુઓ તમે. આપણે સ્પેશિયલ ચા બનાવવાનું કીધું, કારણ કે હજી 2-3 જણા ઉપર છે. પિત્તલપુરની વાત, પિત્તલપુરની મેઇન બજાર છે જુઓ તમે. અને આપણે અહીં જો સામે આવ્યા છીએ કોમ્બો કમ્પ્લીટ કરવા વરાજાનું, અને આ બાજુ જાય છે આપણે તળાજા, ઓલી બાજુ આમળા જાય છે, અને આ બાજુ ગોપનાથ જાય છે. કેતન હોટલ જુઓ તમે, કેતન પાન ચા ઘર જોઈ શકો તમે. જો સ્પેશિયલ ચા બનાવો ભાઈ, જુઓ આ ભાઈ એક વખત તો ચા પી ગયા કા નીતિ ને આપણે, એટલે ભાઈ બીજી વખત આપણે ચા પીવા, કારણ કે બહુ મસ્ત ચા બનાવે. બસ તો બીજું તો કાંઈ નહીં, હવે આપણે ચા બને કમ્પ્લીટ એટલે ઉપર લઈને જવાનું છે. જો અમારા સાથીઓ આવે છે નીચે, મારું મુકેશભાઈ ને બબુલભાઈ ને રાહુલભાઈ, જોવો તમે નીચે ઉતરે છે, કારણ કે ક્યાંય નીચે આવે કે આપણે સાથ જાય કમ્પ્લીટ હાલો. તો બસ બીજું કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે સીધા આપણે જવાનું છે તળાજા. બસ તો હાલો, કેમ પણ નીતિનભાઈ શાહ નંબર એમ જો અમારે રાહુલભાઈ, જો તમે ચશ્મા બશ્મા લગા કે કેમ રાહુલભાઈ શાહ એક નંબર. અરે પણ કેતન વાળી ની શાહ એટલે કઈ ઘટે નહીં હો ભાઈ, હા પિત્તલપુર માં ફેમસ. જો તમે બહુ મસ્ત શાહ બને હો ભાઈ, આમ જો રાહુલભાઈ ની જો તમે. અમારે દીપકભાઈ આવી ગયા છે, દીપકભાઈ થોડાક પાછળ રહી ગયા હતા, કારણ કે એક નંબર શાહ બને, બહુ મજા આવી ગઈ અમારે. મસ્ત આજુબાજુ નાખીને બનાવીને, આજુબાજુ નાખીને ચા બને ચકાચક, કારણ કે અમે તો પીને આવ્યા હતા ને આ બધાને પીવાની બાકી હતી. બસ તો બીજું તો કાંઈ નહીં, અને અમારે જો વરાજો થઈ ગયો છે કમ્પ્લીટ. જાતા પેલા અવશ્ય આવ્યા, કારણ કે અંદર એન્ટર થતા પિત્તલપુર માં એન્ટર થતા તે આવે છે, અને બહુ મસ્ત ચા બરાબર. બસ તો બીજું કાંઈ નહીં હાલો, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે આપણે જઈએ સીધા થોડી ઘણી ભાજી ખાઈ લઈને જો વરાજો બેસી ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. જોવો તમે બબુલભાઈ ને જોવો, રાહુલભાઈ જોવો તમે, ઘટે નહીં કઈ. અમારા ઘનશ્યામભાઈ અન્નપૂર્ણા વાળા જોવો, હાલો તો આપડે ભાજી ભાજી ખાઈ લેવી, ભૂખ બહુ લાગી છે. બસ તો હાલો વિડીયો બનાવી દેજો, કે ગયા હતા બહુ આગા પિત્તલ પર ગયા હતા કોમ્બો નક્કી કરવા. બસ તો હાલો ભાજી ખાઈ લે, હાલો બધા ભાજી ખાઈ.
હાલો તો જો અત્યારે આપણે બહાર ગયા હતા અને બહારથી જો અત્યારે ઘરે આવ્યા છીએ અને વાગી ગયા છે, સને 5 થઈ ગઈ છે, કારણ કે હાંજ પડી ગઈ, કારણ કે ત્યાં બહુ કામ હતું અને બધું સિલેક્ટ કરવાનું હતું એટલે થોડીક વાર લાગી, કલાક બે કલાક જેવું થયું, વરરાજાને તૈયાર કરવા ગયા હતા. બસ બીજું તો કાંઈ નહીં, કારણ કે ઘરે સત્સંગને એવું હતું, 5 વાગ્યે સત્સંગ પૂરો થઈ ગયો. કાવ્યા એને છેલ્લું બી સંભાળી લીધું, કાવ્યા આરતી ઉતારી હતી અને મમ્મી એની મમ્મી હતી સત્સંગમાં હતી. બસ તો બીજું તો કાંઈ નહીં, અને મોટભાઈ ઘરે હતા કારણ કે હું તો આવી ગયો હતો બહાર. બસ તો બીજું કાંઈ નહીં, અને આઈનો વ્લોગ કરવી છે આપણે પૂરો, અને હવે મળશું આપણે નવા વ્લોગમાં. અને જો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને નવા હો તો સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. બસ બીજું તો કાંઈ નહીં, ત્યાં સુધી હવે બાય, હવે આપણે મળશું નવા વ્લોગમાં. ચાલો તો બાય, જય મંગલ.